ડભોઈ તાયવાડા વિસ્તારમાં ઝારોલાની વાડી પાછળ આવેલ મહેદેવ્યા જમાતખાના ખાતે ડભોઈ દેવ હોસ્પિટલ અને આઈસીયુના ઉપક્રમે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 ઉપરાંત દર્દીઓએ વિનામૂલ્યે સારવાર તેમજ દવાનો લાભ લીધો હતો. ડભોઈ દેવ હોસ્પિટલ એન્ડ આઈસીયુના ઉપક્રમે ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે તાયવાડા વિસ્તારમાં ઝારોલાની વાડી પાછળ આવેલ મહાદેવ્યા જમાતખાના ખાતે વિનામૂલ્યે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રોગો જેવા કે હૃદયરોગ, ડાયાબિટીસ, લકવો, હાડકાના સાંધાના રોગ તેમજ કિડનીને લગતા રોગ સહિત તમામ રોગોનું નિષ્ણાંત તબીબો ડોક્ટર રવિ પટેલ, ડોક્ટર અશ્વિન કનકોટિયા, ડોક્ટર વિવેક કુશવાહ દ્વારા તબીબી તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં નગરના 300 ઉપરાંત દર્દીઓએ વિનામૂલ્યે સારવાર લીધી હતી, તો હોસ્પિટલ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હેલો, મારું નામ ડૉક્ટર રવિ પટેલ છે. આપણે ડભોઈ ખાતે મહેદવિયા જમાત ખાતા હેઠળ આપણે વિનામૂલ્યે એક સારવાર કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 300 દર્દીઓને અમે તપાસ કરી છે. તેમાં મોટાભાગના દર્દીઓ હૃદયરોગ અને ડાયાબિટીસના છે, અને સાથે સાથે એમાં ઘણા પેશન્ટો એવા છે કે જેમને હાડકાના પણ પ્રોબ્લેમ ઊભા થઈ રહ્યા છે. તેવા બધા દર્દીઓને અમે વિનામૂલ્યે તપાસ કરી રહ્યા છીએ અને એમને જેટલું સહાય હોય એટલું સારવાર હેઠળ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. મોટાભાગે આપણે હૃદયરોગના પેશન્ટ છે, ડાયાબિટીસના પેશન્ટ છે, ઉંમર વધારે હોવાને કારણે એમને આપણે આ જે એરિયા છે એમાં પાણીનો પ્રોબ્લેમ હોવાને કારણે જે હાઇપર યુરિક એસિડના પ્રોબ્લેમ હોય છે એ બધો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો એવા બધા પેશન્ટોની આપણે તપાસ અત્યારે કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો એમને આપણે સારવાર પણ એ પ્રમાણે આપીશું. બ્યુરો રિપોર્ટ, ડભોઈ.